नमस्कार मित्रों, महादेव हर हूँ योगीराज, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब विडियो में लावीए छीए, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर और सब्सक्राइब करवा बदल आप सर्वेनो खूब खूब आभार। मित्रों, डिस्प्ले पर तमे जोई रह्या छो सामयिक मूल्यांकन कसोटी 7 नंबर की फेब्रुआरी मास में जे एकम कसोटी लेवामां आवनार हती तेनुं पेपर छे आवी गयुं छे। मित्रों, धोरण 7 अंग्रेजी विषय मार्च 2021 कुल गुण 25 समय कलाकनो छे। જોઈ મિત્રો, ક્વેશ્ચન પેપર છે આપણે સમજવા માટે જઈ રહ્યા છીએ, તમામ વિગત આપણે ડિટેલ્સમાં સમજીએ। ક્વેશ્ચન ફર્સ્ટ આપણે જોઈ, નીચે એ વિભાગમાં આપેલ સૂચના જાહેરાત તમે ક્યાં સાંભળો છો તે બી વિભાગમાં આપેલ સ્થળ સાથે જોડો। તો મિત્રો, એ વિભાગમાં તમે જે કાંઈ અવાજ છે તમે કઈ જગ્યાએ સાંભળેલા છે, બરાબર, તો બી વિભાગ સાથે તમારે જોડવાનું રહેશે। જોઈએ આપણે ફર્સ્ટ એ બોક્સમાં, પહેલા નંબર ઉપર ફ્લાઇટ નંબર 314 વિલ અરાઈવ ઓન ટાઈમ, સેકન્ડ ધ રાજધાની એક્સપ્રેસ ઇઝ ડિલેઇડ બાય એન અવર, થર્ડ નાવ સ્ટુડન્ટ ઓફ ધ સ્ટાન્ડર્ડ 7 વિલ પ્રેઝન્ટ અ સ્ટોરી, ફોર્થ નંબર ઉપર ટેક ધ પેશન્ટ ઇન ધ ઇમરજન્સી વોર્ડ, ફિફ્થ નંબર ઉપર વ્યુઅર્સ આર રિક્વેસ્ટિંગ ટુ સાયલેન્ટ ધેર સેલફોન્સ। તો મિત્રો, આ તમામ વિગત છે તમે કઈ જગ્યાએ જોવો છો સાંભળો છો। ફર્સ્ટ આપણે ઓપ્શન જોઈ બીમાં, બેંક, સેકન્ડ હોસ્પિટલ, થર્ડ એરપોર્ટ, ફોર્થ રેલવે સ્ટેશન, ફિફ્થ ક્લાસરૂમ એન્ડ સિક્સ સિનેમા હોલ, બરાબર છે। તો આ રીતે તમારે સાચું બને એ રીતે જોડવાનું રહેશે। ક્વેશ્ચન ટુ, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો, 5 ગુણ છે, દરેકના 1 ગુણ રહેશે। પહેલો પ્રશ્ન જોઈએ આપણે, રાજા ઇઝ મ્યુઝિશિયન, જેમાં કૌંસમાં વુ આપેલું છે, તો વુથી તમારે પ્રશ્ન બનાવવાનો છે। બીજો પ્રશ્ન, ધે લિવ ઇન પુણે, જેમાં વેર આપેલું છે। ત્રીજું, ફેની ડઝ હર હોમવર્ક એટ 7 o'clock એવરી ડે, જેમાં વેન આપને આપેલું છે। ચોથું, દેર આર 5 બુક્સ ઇન ધ કબોર્ડ, જેમાં હાઉ મેની આપેલું છે। પાંચમા નંબર ઉપર, રજત પ્લેસ ફૂટબોલ, જેમાં આપને વોટ આપેલું છે, બરાબર। તો આ રીતે તમારે WHથી ક્વેશ્ચન છે તે બનાવવાના રહેશે। ક્વેશ્ચન 3, આપેલ સ્પેલિંગ પૈકી સાચા સ્પેલિંગ શોધીને લખો, તો 4 સ્પેલિંગ આપને મિત્રો આપેલા છે, તેમાંથી 1 સ્પેલિંગ સાચો છે, 3 ખોટા છે, બરાબર। સાચો સ્પેલિંગ તમારે શોધીને લખવાનો રહેશે। 5 ગુણ છે, દરેકના 1 ગુણ રહેશે, જેમાં ફર્સ્ટ જોઈએ મિત્રો આપણે સેન્ચ્યુરી છે, સેકન્ડ નંબર ઉપર લેબોરેટરી, થર્ડ નંબર ઉપર મોસ્ક્યુરો, 4 નંબર ઉપર મ્યુઝિયમ, 5 નંબર ઉપર ડેકોરેટિવ, બરાબર છે। ક્વેશ્ચન 4 આપણે જોઈ, અહીં શિક્ષક, ખેડૂત અને માળીના કાર્યો ભેગા થઈ ગયેલા છે, તેમને અલગ કરી લખો। તો મિત્રો, તમને 3 બોક્સ આપેલા છે, 3 બોક્સમાં તમારે અલગ અલગ કાર્ય છે તે લખવાના રહેશે। ફર્સ્ટ બોક્સ છે ફાર્મર એટલે કે ખેડૂત, ત્રીજું ગાર્ડનર, માળી અને છેલ્લું છે ટીચર, બરાબર। કૌંસમાં આપણે જોઈએ મિત્રો, ગેટ્સ અ ગુડ ક્રોપ, રાઇડ્સ વિથ ચોક, પ્લગ ધ ફિલ્ડ્સ, ત્યારબાદ ચેક્સ નોટબુક્સ અને છેલ્લું જોઈએ આપણે જોઈ ડિગ્સ ધ લેન્ડ। તો જે જવાબ જે બોક્સમાં આવે એ તમારે ગોઠવવાનું છે, ખૂબ જ સહેલું છે, 5 ગુણ છે મિત્રો તેના। ક્વેશ્ચન 5, આપેલ વિગત વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો, તો એક બોક્સ આપને આપેલું છે તેમાંથી વિગત તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે, ત્યારબાદ નીચેના 5 પ્રશ્નના જવાબ છે તમારે આપવાના રહેશે। જોઈએ આપણે મિત્રો બોક્સમાં વિગત છે તે વાંચીએ, ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન, તો એશિયાટિક લાયન વિશેની માહિતી આપને આપેલી છે। જોઈ ફર્સ્ટ આપણે વેઇટ, જેમાં મેલ લાયન છે આપણે જોઈ એપ્રોક્સિમેટલી 150 kg ટુ 250 kg, લેન્થ જોઈએ આપણે મેલ લાયનની 1.7 મીટર ટુ 2.5 મીટર, લાઈફ સ્પેન જોઈએ આપણે 16 to 18 યર્સ, ત્યારબાદ જોઈએ મિત્રો ટિપિકલ ડાયટ, જેમાં આવશે ડીર, વ્હાઇટ ડીર, બફેલોસ એન્ડ એન્ટિલોપ, તે ખોરાકમાં તેનો ઉપયોગ કરે છે। ત્યારબાદ લેન્થ જોઈએ આપણે ટેલ, જે પૂંછડીની લંબાઈ, તો 70 cm ટુ 105 cm અંદાજિત હોય છે। તો આ વિગત આપેલી છે, પ્રશ્ન જોઈએ આપણે ફર્સ્ટ મિત્રો,
व्हिच इंटरेस्टिंग फैक्ट्स आर गिवन हियर. सेकंड, हाउ मेनी इयर्स कैन एशियाटिक लायन लिव. थर्ड, व्हाट इज द लेंथ ऑफ द टेल ऑफ अ लायन. फोर्थ, ऊपर व्हाट इज द फूड ऑफ एशियाटिक लायन. फिफ्थ नंबर, ऊपर राइट डाउन द एप्रोक्सिमेट वेट ऑफ अ मेल एशियाटिक लायन. बराबर है, तो तमने जवाब आवड़ी जाए ये आशा हूँ राखू छूँ. तो मित्रों, तमाम प्रश्न ने जवाब है खूब सहला है, आपने आवड़ी जाए. 25 गुण में तुमने केटला गुण मिले है मने जणावजो. सोल्यूशन वीडियो पण अमे स्टेप बाय स्टेप हाल मुकवाना छे, जोड़ेला रहेजो अमारी साथे. आवी ज रीते धोरण 3 थी 12 तमाम एकम कसोटी पेपर सोल्यूशन है अमे अमारी चेनल पर मुकता रहेशू. सारू मित्रों, आपनू तेमज आपना परिवारनू ध्यान राखजो. जय हिंद, जय भारत.